નમસ્કાર, મારું નામ જેઠો અપેક્ષા સુરેશભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ પંડિત દીનદયાળ ઉપાધ્યાય સંસ્કાર ધામ છે. આજે હું તમને સ્વામી વિવેકાનંદ વિશે થોડુંક કહીશ. સ્વામીજી કહેતા હતા કે સત્ય બોલું. છોકરા તરીકે નરેશ દ્રઢ મનોબળવાળા અને નીડર હતા. તે ભૂગોળમાં ભૂલ કરી હતી એમ સમજીને તેના શિક્ષકે તેને ખૂબ માર માર્યા હતા. તે નરેશ જવાબપૂર્વક હું સાચો છું. ગુસ્સે થયેલા શિક્ષકે તેને હાથ ધરવાનું કહ્યું. હાથ ધરી અને તેના શિક્ષકે તેના હાથ ઉપર સોટીના કેટલાક પ્રહારો કર્યા. પછી નરેશ શાંત થયા. થોડી વાર પછી શિક્ષકને સમજાયું કે હું તો પોતે કરી છે તેમ સમજી પછી તે વિદ્યાર્થીઓ સામે માફી ચાહી અને પછી તે નરેશની સામે સન્માનની દ્રષ્ટિએ જોતા મા પાસે જઈને નરેશે બધી વાત કરી. માએ કહ્યું કે તું સાચો હો તો મારા દીકરા મૂંઝવવાનું શું હોય. જો તું સાચો હો તો તમે જે સાચું લાગે તે જ કારે ગમે ભલે ગમે તેનું ભલે ગમે તે પરિણામ આવે. આપણે સાચું લાગે તે જ કરવું. તેમાં તેના વહાલા અને વહાલા સાથીઓ પણ તેને ન સમજી શકતા હતા. તેને સ્વામીજીના વિચાર વિચિત્ર લાગતો હતો. તેથી સ્વામીજીનો વિચાર વિચિત્ર લાગતો હતો અને સ્વામીજીએ કીધું હતું કે મળતા અને જીવતા પોતાની વાતને વળગી રહો અને તેનું જીવનભર તે પાલન પણ કર્યું. સ્વામીજીએ કીધું હતું કે ઊઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત થશે.